શહેરમાં વરસાદ સાથેના મિની વાવાઝોડા તૂટ્યા પાંડેસરા પ્રભુનગર પાસેથી રૂપિયા એક પોઈન્ટ નેવું લાખનું યાન ચોરી જનાર ટોળકી ઝડપાઈ કાપોદરા પેટ્રોલ પંપ પર મહિલા કાર ડ્રાઈવરે કર્મચારી યુવકને કચડી નાખ્યો આજે સવારે કતારગામ ગોતાલાવાડી ખાતે યુવતીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી આ યુવતીની હત્યા જેની સાથે સગાઈ થઈ હતી એ યુવાનને જ કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

એ યુવાન જ તેની સાથેની સગાઈ તૂટી જતા ભૂમિકાને છરીના ઘા માર્યા હોવાનું બહાર આવ્યું હતું હાલમાં પોલીસે આંગે તપાસ આદરી છે યુવાનને દારૂ પીવાની આદત હોવાથી તેની સગાઈ તૂટી હોવાનું પણ કહેવાય છે

અમરોલી ચાર રસ્તાથી સાણ તરફ જતા રોડ પર હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજની કામગીરી ચાલી રહી છે જેને કારણે અડધો રસ્તો રોકાઈ ગયો છે અને બાકી બચેલા રસ્તામાંથી લોકો પસાર થાય છે જ્યારે અમરોલી ચાર રસ્તાથી જલારામ પેટ્રોલ પંપ સુધીના રસ્તા પર ભારેખમ ખાડાઓ પડી ગયા છે દિવસના વરસાદ રહેવાને કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકોને ભારે તકલીફ પડે છે ક્યારેક તો ખાડામાં તેઓ પડી જાય છે આ વરસાદે કતારગામ ઝોનની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે ઝોન દ્વારા માત્ર ઉપર ઉપરથી કામગીરી આધરી પૂરી કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે જેથી આ વરસાદમાં અહીં ઠેર ઠેર ખાડા પડી ગયા છે અમરોલી ચાર રસ્તાથી આવતા અને તે તરફ જતા લોકોને ખાડા ખબોચાને કારણે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે આવી ખરાબ કામગીરીના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે એક અમરોલી વિસ્તારનો સિરાજ નુરાની નાગરિક બોલું છું અને આ અમરોલી વિસ્તારની એટલી સમસ્યા છે કે જલારામ પેટ્રોલ પંપની બાજુમાં ખાડા એટલા પડેલા છે અને કચરો ગંદકી એટલી બધી છે પાણી ભરેલું છે જરા પણ આ તંત્રને હોંશોશ નથી એવું લાગી રહેલું છે કે પબ્લિકનું કંઈ પણ થાય પણ આ સમસ્યા એ લોકોને કાન પર સંભળાતી જ નથી કાન સુધી પહોંચતી જ નથી આજે પબ્લિક એટલી હેરાન હેરાન થઈ ગયેલી છે કે લોકો ખાડાની અંદર ગાડીઓ પડે છે ફ્રેક્ચરો થાય છે તો એવું લાગી રહેલું છે કે હાર્ડવેર અને ઓથોપેડિક ડૉક્ટરો સાથે એમના કોન્ટ્રાક્ટ થયેલા લાગે છે કે જેથી કરી અને એ લોકોના બિઝનેસ ચાલે અને લોકોના પાટાપિંડી થાય અને ફ્રેક્ચરો લઈને લોકો ઘરે પડી રહે આ રોડ રસ્તો આખો તે છ મહિનાથી બ્રિજનું કામ ચાલી રહેલું છે બે વર્ષથી અને આખો રોડ રસ્તો ખરાબ છે છતાં બી તંત્ર કોઈ ધ્યાન આપી રહેલું નથી અને કીચડના થરના થર જામેલા છે અને રોડ પર પાણી ભરાય અને ખાડા પડી ગયેલા છે જ્યારે આ તંત્ર કંઈક જો જાગે તો સારી વાત છે બાકી તો જય ભારત હું જયેશ પટેલ બોલું છું હું અહીંનો રહેવાસી છું અને મારી શોપ છે અહીંયા ઘડી જ્યારથી આ છ મહિનાથી આ ઓવરબ્રિજનું કામ ચાલુ છે ત્યારથી આ રસ્તાની એવી ખરાબ હાલતો છે કે એના લીધે રસ્તાના લીધે ટ્રાફિકો જામ થાય છે ખાડા પડી ગયા છે તે છતાં કોર્પોરેશનના કર્મચારી કોઈ ધ્યાન નથી આપતું અને એના લીધે દિવસે દિવસે વિકટ પરિસ્થિતિ થતી જાય છે અને ટ્રાફિક ઘણું થાય છે એમ ને સરકારી કર્મચારી આવીને થોડું થોડું નાખી જાય છે કપચી કપ અને પછી પાછું જેવું હતું તેવું થઈ જાય છે પણ તે છતાં કોઈ તંત્ર ધ્યાન આપી નહીં શકતું છેલ્લા છ મહિનાથી આવી હાલત છે અને અમે ખૂબ તંત હેરાન થઈ ગયા છે અને અમારા વેપાર પણ નથી ચાલતા એના લીધે અને ખૂબ કાડવું કિચર પણ અહીંયા જામી ગયો છે અમારા

ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે પણ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે દક્ષિણ પશ્ચિમ દિશાથી અગિયાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે પવનના લીધે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો બનતા ફાયર વિભાગે કામગીરી હાથ ધરી છે જેમ આજે સવારે સાડા છ વાગે બેગમપુરા સુરત ટોકીઝ અડાજણ બેજાનવાલા કોમ્પ્લેક્ષની ગલીમાં પારસમણી પાસે સુપરસ્ટોરની બાજુમાં અને રામનગરથી રાંદેર ચાર રસ્તા સર્કલ પાસે તેમજ મજુરા ગાંધી એન્જિનિયરિંગ કોલેજના ગેટ પાસે અને નાનપુરા જૂની બહુમાળી નજીક વર્ષો જૂનું તોતિંગ ઝાડ પડ્યું હતું મિની વાવાઝોડામાં વર્ષો જૂના આ ઝાડ પડતા બહુમાળી પરિસર તેમજ નજીકના મકાનોને નુકસાન થવા પામ્યું હતું જ્યારે શહેરમાં ઝાડો પડવાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટેમ્પો લઈને આવી રૂપિયા એક લાખ નેવું હજારનું યાન ચોરી જનાર ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી

છોટા હાથી ટેમ્પોમાં ભરીને લઈ ગઈ હતી કુલ રૂપિયા એક લાખ નેવું હજારનું ચોરવા અંગે વાંઝ રોડ ઉપર આવેલ આસો પાલવ સોસાયટીમાં નીતિનભાઈ મગનભાઈ પાનસુરિયાએ આપેલી ફરિયાદને આધારે ઇન્સ્પેક્ટર એલ કે પઠાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ તથા ખુમાનસિંહને મળેલી બાતમીના આધારે ચોરીમાં સામેલ ટોળકીને પાંડેસરા પ્રભુનગર પાસેથી ઝડપી લીધી હતી જેમાં ગૌતમ રાજપૂત અનિલ જાધવ સુનિલ તથા વિઢોબાને પકડી તેઓ પાસેથી ચોરી કરાયેલા કાપોદરા નજીકના રિલાયન્સના પેટ્રોલ પંપ પર એક મહિલા કાર ડ્રાઈવરે કર્મચારીને કચડી નાખતો સીસીટીવી વિડીયો વાયરલ થતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું કારમાં સીએનજી ગેસ ભરાવ્યા બાદ મહિલા ડ્રાઈવરે ભાન ભૂલીને

માટે નજીકની હોસ્પિટલ લઈ જવાય હતો જ્યાં તબીબી પરીક્ષણમાં તેના તમામ રિપોર્ટ સાધારણ આવ્યા હતા એક કાર ચાલકની આવી ગંભીર ભૂલ પેટ્રોલ પંપના કર્મચારીનો જીવ લઈ શકી હોત જોકે સદનસીબે કર્મચારીનો આ બાદ બચાવ થયો હતો

સંગીત સાથે માતાને છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો તાપી માતાની સાલગીરી હોય માતાને વિવિધ આભૂષણો અને નવા વસ્ત્રો શણગાર કરવામાં આવ્યો હતો અને વિવિધ મિષ્ટાન સાથે છપ્પન ભોગ ધરાયો હતો જ્યારે શહેરીજનોએ સાલગીરી નિમિત્તે માતાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા સુમુલ ડેરી રોડ પરના એક શખ્સે વાહન ખરીદવા માટે રિંગ રોડની ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા છ લાખની લોન લઈ તેના રૂપિયા બારોબાર વાપરી લઈ છેતરપિંડી કરાઈ હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુમુલ ડેરી રોડ ઉપર અરિહંત પાર્ક સ્થિત નેમિનાથ કોર્પોરેશનમાં રહેતા આનંદભાઈ ઠક્કરે બે હજાર બારના મે મહિનામાં રિંગ રોડ પર ટ્વેન્ટી ફર્સ્ટ બિઝનેસ સેન્ટરમાં આવેલ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિમિટેડ નામની ફાઇનાન્સ કંપનીમાંથી વાહન ખરીદવા માટે રૂપિયા છ લાખની લોન લીધી હતી પરંતુ આનંદ ઠાકરે આ વાહનનું પાસિંગ કરાવ્યા બાદ ખાનગી કંપનીના નામે આરોપી એચપી ટ્રાન્સફર કરાવી ન હતી અને બારોબાર લોનના રૂપિયા વાપરી નાખ્યા હતા જેની જાણ થતા ખાનગી કંપનીના કર્મચારીએ અઠવા પોલીસને છેતરપિંડીની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે દિલ્હી ગેટ નજીક આવેલ ગોલ્ડન પોઈન્ટ પાસેથી પસાર થઈ રહેલા વિદ્યાર્થીના હાથમાંથી બાઇક ચાલકે રૂપિયા આઠ હજારના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી ગયા હતા લાલ દરવાજા મોટી શેરીમાં રહેતો તેજસ દીપકભાઈ કાપડિયા વ્યવસાય વિદ્યાર્થી છે તે ગત રાત્રે રિંગ રોડ પર દિલ્હી ગેટ પાસે આવેલ ગોલ્ડન પોઈન્ટ નજીકથી પસાર થતો હતો ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો પૈકીના પાછળ બેઠેલા શખ્સે વિદ્યાર્થી તેજસના હાથમાંથી રૂપિયા આઠ હજારનો મોબાઈલ ઝૂંટવી નાસી છૂટ્યા હતા તેજસ્ય આંગે મહેદર પૂરા પોલીસને જાણ કરી હતી જેથી સબ ઇન્સ્પેક્ટર કેસી પારગી સહિતના સ્ટાફના માણસોએ જીલ ઝડપની પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે અષાઢી બીજના દિવસે રથયાત્રામાં સજ્જ થઈ ભગવાન જગન્નાથે ભક્તોને દર્શન આપી પોતાના મોસાળ ગયા છે જે દરમિયાન અમરોલી લંકા વિજય મંદિર દ્વારા અમરોલી ચાર રસ્તા નજીક મુકાયેલા ભગવાન જગન્નાથના રથ નજીક સાંજે ભવ્ય ભવ્ય ડાયરાનું આયોજન હતું તારીખ રોજ મંદિર ખાતેથી રથયાત્રા હતી જે અમરોલી વિસ્તારમાં હતી અને વર્ષોની પરંપરા મુજબ આ રથ અમરોલી ચાર રસ્તા ખાતે ભગવાનના દર્શન માટે ખુલ્લો મુકાયો હતો છેલ્લા પાંચ દિવસથી મંદિરમાંથી આવી પોતાનું મોસાળ ગણી લોકોની વચ્ચે રહેતા ભગવાન જગન્નાથના ભક્તો ભાવથી દર્શનનો લાભ લીધો હતો ગુરુવારની સાંજે લંકા વિજય મંદિર દ્વારા ભવ્ય જગન્નાથજીના ડાયરાનું આયોજન કરાયું હતું આ દરમિયાન વાતાવરણ જગન્નાથમય બની ગયું હતું તેમજ મોટી સંખ્યામાં લોકો આ ડાયરામાં જોડાયા હતા જ્યારે આગામી તારીખ ત્રીજી જુલાઈ ના રોજ ભગવાન મંદિરે પાછા ફરશે हाल समय विराम पर पहला एक नजर करिए सौराष्ट्र राज्य ने देश विदेश न मुख्य समाचार पर સમગ્ર ગુજરાતમાં એકથી પાંચ ઇંચ વરસાદ સાથે મેઘાવી માહોલ આગામી કલાકમાં ભારે વરસાદની આગાહી મળશે વિશેષ સત્ર મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમારે ગાંધી આશ્રમથી કરી ચૂંટણી પ્રચારની શરૂઆત અને આવતીકાલથી રેલવે તત્કાલ ટિકિટના કેન્સલેશન પર પચાસ ટકા રિફંડ આપશે

દરિયાની સપાટીથી અંદાજે ચાર પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈ ત્રણ કિલોમીટરની ક્ષેત્રમાં ફેલાયેલા સર્ક્યુલેશનને પગલે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરી છે દેશભરમાં એક જ ટેક્સ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ જીએસટીને અનોખી અને ભવ્ય રીતે લોન્ચ કરવાનું કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નક્કી કર્યું છે આ ટેક્સની સરકાર આવતીકાલે પહેલી જુલાઈથી મધરાતથી લાગુ કરવાની છે એ માટે સરકારે આજે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને એનો ટાઈમ રેગ્યુલર રીતે નહીં પણ આજે મધરાતનો રાખ્યો છે જેથી પહેલી જુલાઈ રાતે બાર વાગ્યાના ટકોરા પડે એ સાથે જ જીએસટીને ધામધૂમથી લાગુ કરી શકાય મોદી સરકાર જીએસટીના અમલને દેશે ઓગણીસો સુડતાલીસની પંદર ઓગસ્ટે આઝાદી મેળવી હતી એ દિવસ જેટલો જ મહત્વનો ગણે છે આજના વિશેષ સત્રમાં દેશની નામાંકિત હસ્તીઓને હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં સ્વર સામગ્ર લેતા મંગલેશકર બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન માનવંતા ઉદ્યોગપતિ રતન ટાટાનો પણ સમાવેશ થાય છે ભારત દેશ આઝાદ થયો ત્યારથી કરવેરા વસૂલી પદ્ધતિમાં કરાયેલો જીએસટી સૌથી મોટો સુધારો છે આ ટેક્સ નાના વેપારીઓની મુસીબત વધારશે એવું કહીને કેટલાક વિરોધ પક્ષો આજે સંસદના વિશેષ સત્રનો બહિષ્કાર કરવાના છે વિશેષ સત્રને કારણે સંસદનો સેન્ટ્રલ હોલ આજે અડધી રાતે ઝગમગી ઉઠશે અગાઉ

આ કાર્યક્રમમાં અનેક વ્યક્તિઓ પણ હાજર રહેવાની છે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર ગાંધી આશ્રમ ચૂંટણી પ્રચારની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી કરી છે રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર મીરા કુમારે બે દિવસ પહેલા જ સોનિયા ગાંધી મનમોહનસિંહ શરદ પવાર સહિત વિપક્ષના ઘણા નેતાઓની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું મીરા કુમારનું ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર અગાઉ લોકસભાના સ્પીકર રહી ચૂક્યા છે મીરા કુમારનો જન્મ એકત્રીસ માર્ચ ઓગણીસો પિસ્તાલીસના રોજ બિહારના આરા જિલ્લામાં થયો છે દહેરાદૂન અને જયપુરમાં શાળાનો અભ્યાસ કર્યો છે ત્યારબાદ તેઓ દિલ્હી યુનિવર્સિટીથી ઇન્દ્રપ્રસ્થ કોલેજ અને મિરિન્ડા હાઉસમાં કોલેજ પૂરી કરી છે એમએ અને એલએલબી સુધીનો તેણે અભ્યાસ કર્યો છે મીરાકુમાર હિન્દી અંગ્રેજી સ્પેનિશ સંસ્કૃત અને ભોજપુરી ભાષા જાણે છે તેઓ કવિતા પણ લખે છે ઓગણીસો તોતેરની સાલમાં ઇન્ડિયન ફોરેન સર્વિસ જોઈન કરી હતી તેઓ ભારત મોરિશિયસમાં જોઈન્ટ કમિશનરના સભ્ય પણ રહી ચૂક્યા છે બ્રિટિશ અને સ્પેનમાં ઇન્ડિયન હાઈ કમિશનમાં પણ તેણે કામ કર્યું છે પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામના પુત્રી છે મીરા કુમાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે કોંગ્રેસમાં મોટા દલિત નેતા છે તેઓ સાસારામથી સાંસદ છે મીરા કુમાર ગત લોકસભામાં અધ્યક્ષા પણ રહી ચૂક્યા છે દેશની લોકસભામાં સ્પીકર તરીકે પ્રથમ મહિલા હોવાનું બહુમાન તેમના નામે છે મીરા કુમાર સાસારામ લોકસભા ક્ષેત્રથી સતત બીજી વખત અને કુલ પાંચમી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે મીરા કુમારના પતિ મંજુલ કુમાર સુપ્રીમ કોર્ટમાં વકીલ છે મીરા કુમારના પરિવારમાં બે દીકરીઓ સ્વાતિ અને દેવાંગના તેમજ એક પુત્ર અંશુલ છે ઉલ્લેખનીય છે કે જ્યારે શાસક પક્ષ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ છે તેઓ મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ બિહારના રાજ્યપાલ તરીકે ફરજ બજાવે છે જીએસટી અમલ આડે માત્ર એક દિવસ બચ્યો છે પહેલી જુલાઈથી માત્ર જીએસટીનો અમલ જ થઈ રહ્યો છે રેલવેમાં પણ ઘણું બધું બદલાવવાનું છે પહેલી જુલાઈથી રેલવેને તત્કાલ ટિકિટ રદ કરવામાં આવતા પચાસ ટકા નાણાં પરત મળશે સુવિધા ટ્રેનની ટિકિટ પાછી કરતા પણ અડધા નાણાં જ પાછા મળશે પહેલી જુલાઈથી પેપરલેસ પ્રવાસીઓને કાગળની ટિકિટ નહીં મળે પણ તેમના મોબાઈલ પર ટિકિટ મોકલવામાં આવશે અંગ્રેજી ઉપરાંત અન્ય ભાષામાં પણ ટિકિટ મળશે પહેલી જુલાઈથી દોરનારી સુવિધા ટ્રેનમાં માત્ર કન્ફર્મ કે આ ટિકિટ જ મળશે સુવિધા ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ જેવી કોઈ જોગવાઈ નહીં હોય કોઈ પ્રવાસી જો ટ્રેન સમયના ચાર કલાક પહેલા ટિકિટ રદ કરાવશે તો તેને ટિકિટના નાણાં પરત જ નહીં મળે આ રેસી ટિકિટ રદ કરવા માટે ટ્રેનના ડિપાર્ચર ટાઈમના ત્રીસ મિનિટ પહેલા સુધી ટિકિટ રદ કરાવતા કેન્સલ ચાર્જ કાપીને રિફંડ અપાશે ટેક્સ આવ્યાના બાર કલાક પહેલાંથી જ ચાર કલાક પહેલાં સુધી ટિકિટ રદ કરાવતા પચાસ ટકા ચાર્જ લાગશે તો બીજી તરફ તમારી પાસે ઇ ટિકિટ હોય અને ટ્રેન રદ થઈ જાય તો તે રકમ મેળવવા ટીડીઆર ફાઇલ કરવાની જરૂર નથી તમારું રિફંડ આપોઆપ તમારા ખાતામાં જમા થઈ જશે ઉપરાંત તમારી પાસે વેઇટિંગ ઈ ટિકિટ હોય તો તે ટિકિટ પર પ્રવાસ નહીં ખેડી શકાય ઉલ્લેખનીય છે કે વેઇટિંગ ટિકિટ આપોઆપ રદ થઈ જશે અને તે જે તે બેંક ખાતાની મદદથી ટિકિટ લેવામાં આવી હોય તેમાં નાણાં જમા થઈ જશે અને હવે સમાચારના અંતે નજર કરીએ મુખ્ય સમાચાર પર કતારગામ ગોતાલાવાડી ખાતે યુવતીને છરીના ઘા મારીને કરાઈ કરપીણ હત્યા અમરોલી સાઈન રોડ તરફ જતા રોડ પર ઠેર ઠેર ખાડા કતારગામ સોની ખરાબ કામગીરીની પોલ ખુલી શહેરમાં વરસાદ સાથેના મીની વાવાઝોડાથી વધુ આઠ ઝાડ તૂટ્યા પ્રભુનગર પાસેથી પર મહિલા કાર ડ્રાઈવરે કર્મચારી યુવકને કચડી નાખ્યો આજે તાપી માતાની સાલગીરી ચોકરાજા ઓવારા પર તાપી માતાને છપ્પન ભોગ ધરાયો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર